दक्षिण भारत की बात करिए तो दक्षिण भारत में आंध्र प्रदेश कर्नाटक तमिलनाडु अने पोंडिचेरी नो समावेश थाय छे। दक्षिण भारत की अंदर मोटा भागे दरिया किनारो होने कारण माछली दाल भात मुख्य खोराक छे। एमां कठोळनो उपयोग थाय छे। वानगी नी अंदर इडली ढोसा मेंदू वड़ा अने रसम एक प्रकार की दाल नु नाम छे। ए प्रख्यात वानगी छे। કેરળની અંદર કેળના પાન પતરાળા તરીકે ઉપયોગમાં લઈ અને મોટા ભાગે વાનગીની અંદર ઉપયોગમાં લેવાય છે। પહેરવેશની વાત કરીએ તો દક્ષિણ ભારતમાં કુર્તા કપડાં પહેરે, પુરુષો લુંગી પહેરણ કહે છે અને સ્ત્રીઓ દક્ષિણી સાડી ચણિયો અને કબજો પહેરે છે। દક્ષિણ ભારતના સ્ત્રીઓની એક ખાસિયત કે ત્યાં દરરોજ પરંપરાગત રીતે માથા ઉપર વેણી નાખવાનો એક રિવાજ છે। દરરોજ વેણી આપણે તો પ્રસંગે નાખે બહેનો, પણ ત્યાં દક્ષિણ ભારતમાં જાઓ તો દરરોજ વેણી છે માથે બાંધવામાં આવે। રહેઠાણની વાત કરીએ તો દક્ષિણ ભારતના શહેરોના લોકો ઈંટ સિમેન્ટના મકાનમાં, બેંગ્લોર ચેન્નઈમાં આધુનિક સિમેન્ટ કોંક્રીટના, અને દક્ષિણ ભારતની અંદર દરરોજ સવારે ઉઠીને રંગોળી કરવાનો રિવાજ છે। આપણે ગુજરાતમાં કદાચ દિવાળી આવે ત્યારે રંગોળી કરીએ, પણ દક્ષિણ ભારતના મકાનોની અંદર દરરોજ રંગોળી। ભાષાની વાત કરીએ તો દક્ષિણ ભારતની ભાષા કેવી કહેવાશે? આંધ્ર પ્રદેશ તેલંગાણામાં તેલુગુ, કર્ણાટકમાં કન્નડ, તમિલનાડુમાં તમિલ, કેરળની અંદર મલયાલમ, આ મુખ્ય ભાષાઓ એ મોટાભાગે ઉપયોગમાં લેવાય છે। તહેવારોની વાત કરીએ તો કુચીપુડી આંધ્રપ્રદેશમાં નૃત્ય જાણ્યું, કર્ણાટકમાં મૈસૂરના દશેરા એ નવરાત્રી ઉજવે, કથકલી એ કેરળનું જાણીતું નૃત્ય છે, ઓણમ નાતાલ ઈદ શિવરાત્રિ એ દક્ષિણ ભારતની અંદર આ નૃત્યો છે પ્રખ્યાત છે। ત્યાર પછી આ જે નૃત્યો છે એની અંદર કથકલી નૃત્યની અંદર માત્ર ઝલક જોઈએ। દસમાં આવશે અત્યારે બતાવું તમને, શાસ્ત્રીય નૃત્યનો મુખ્ય પ્રકાર આ ભરતનાટ્યમ। ઓડિશાનું ઓડિશી નૃત્ય, તમિલનાડુ પોંગલ અને ઓનમ ઉત્સવ ભારતભરની અંદર ધામધૂમથી ઉજવાય છે। હવે ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ એટલે કે ભરતનાટ્યમ એ આપણે જોઈએ। કુચીપુડી નૃત્યની એકમાત્ર થોડુંક આપણે ઝલક લઈએ।